पाठ छे 14 લોકશાહીમાં સમાનતા ભાગ છે 2 તો આગળના વિડિયોની અંદર આપણે લોકશાહી કોને કહેવાય તેના વિશેની સમજૂતી મેળવી હતી અને સમાનતા કોને કહેવાય તેના વિશે જોયું હતું તો ફરી આજે જોઈએ લોકશાહી એટલે કે જેમાં શું કરવામાં આવે છે લોકો વડે લોકોથી અને લોકો દ્વારા જે થતું શાસન છે તેને કહેવાય છે લોકશાહી અને સમાનતા એટલે કે સૌ સમાન તો આ લોકશાહીની અંદર જે કોઈ વ્યક્તિ રહેલા છે એને કેવા ગણવામાં આવે છે परंतु तेनी उम्र केटली होवी जोईए 18 वर्ष करता 18 वर्ष के तेथी वधारे तो मताधिकार में समानता तो आपणे जोईए के मत अधिकार मत नो जे अधिकार आपवामां आवेलो छे तेमां केवी केवी समानताओ राखवामां आवेली छे तो अहीं मे व्याख्या लखेली छे के लोकशाही एटले शुं तो लोकशाही एटले लोकोनुं लोको वडे अने लोकोथी चालतुं शासन एटले तेने कहेवाय छे लोकशाही લોકશાહી સરકારની રચના લોકોના મત વડે થાય છે મતદાન વડે થાય છે જે કોઈ સરકારની રચના કરવી છે તો એ સરકાર ક્યારે બને છે જ્યારે લોકો છે એને મત આપીને જીતાડે છે એટલે કે લોકોના મતદાન વડે શું થાય છે આ લોકશાહી સરકારની રચના થાય છે લોકશાહીના સૌથી નાના એકમ એટલે કે ગ્રામ પંચાયત આપણે જે કામ કરવાના જે સ્થળો છે સરકારીના જે જે સ્થળો આવેલા છે તે સ્થળોમાં સૌથી નાનું સ્થળ હોય નાનું એકમ હોય સરકારનું તો તે છે ગ્રામ પંચાયત જે ક્યાં જોવા મળે છે ગામડાની અંદર એટલે કીધું છે કે લોકશાહીના સૌથી નાના એકમ ગ્રામ પંચાયતથી શરૂ થઈ દેશની સૌથી મોટી પંચાયત એટલે કે સંસદ સૌથી મોટું એકમ હોય સરકારનું તો તે છે સંસદની ચૂંટણી મતદાન દ્વારા થાય છે એટલે કે સરકારનું કોઈ પણ એકમ હોય નાનામાં નાનું ગ્રામ પંચાયત હોય કે પછી મોટામાં મોટું એકમ સંસદ હોય તો આ બંને બધા એકમોની અંદર શું કરવામાં આવે છે સરકાર બનાવવા માટે શું કરવામાં આવે છે ચૂંટણી કરવામાં આવે છે અને આ ચૂંટણીમાં શું થાય છે મત આપવામાં આવે છે એટલે કે મતદાન દ્વારા થાય છે મતદાર યાદીમાં નોંધાયેલ કોઈ પણ નાગરિક મતદાન કરી શકે છે પરંતુ તેનું શું છે પરંતુ તેમની ઉંમર 18 વર્ષ કે તેથી મોટી હોવી જોઈએ શું કીધેલું છે કે તમે મતદાન યાદીમાં છો પરંતુ તમારી ઉંમર કેટલી હોવી જોઈએ 18 વર્ષ કે તેથી વધારે ઉંમર હોય તો તમે મતદાર યાદીમાં નામ નોંધાવી શકો અને તમે એક નાગરિક બનીને શું આપી શકો મત આપી શકો છો તો એ જે અધિકાર છે એ તમને 18 વર્ષે આપવામાં આવે છે હવે આપણે જોઈએ તેમાં કેવી સમાનતાઓ છે ધર્મ ભાષા લિંગ બોલી કે આર્થિક અસમાનતા વચ્ચે સૌને બંધારણમાં સમાનતા આપવામાં આવેલી છે એટલે કે મત આપવામાં કોઈ જાતનો ભેદભાવ નથી તમારી ઉંમર 18 વર્ષથી વધારે હોય પરંતુ ધર્મ અલગ હોય તમારી ભાષા અલગ હોય કે તમે કોઈ પણ લિંગ ના હોય સ્ત્રી હોય કે પુરુષ હોય બોલી કે આર્થિક અસમાનતા એવી કોઈ પણ જાતની અસમાનતા રાખ્યા વગર બંધારણમાં શું કરેલું છે બધાને સમાન હક આપવામાં આવેલો છે એટલે જ કીધું છે લોકશાહીમાં સમાનતા બધી બાબતમાં શું જોવા મળે છે સમાનતા કોઈ ધાક ધમકી દાદાગીરી કે ડરને આધીન મતદાન ન કરે તે માટે મતદારને જાગૃત કરવામાં આવે છે શું કરવામાં આવે છે કે કોઈ સરકારને જીતાડવા માટે તમને અગાઉથી ધમકી આપવામાં આવેલી હોય ડર એવો કરેલો હોય તો એને બચાવવા માટે શું કરવામાં આવે છે મતદારને અગાઉથી શું કરવામાં આવે છે જાગૃત કરવામાં આવે છે કે તમે તમારી ઈચ્છા મુજબ મત આપી શકો છો મતનું મહત્વ સમજાવવા અને કોઈ પણ પ્રકારના ડર વગર મતદાન થાય એ રીતે ચૂંટણી પંચ વ્યવસ્થા કરે છે આ જે ચૂંટણીની જે કાર્યવાહી થાય છે એ કાર્યવાહીની તમામ પ્રક્રિયા કોના હાથમાં હોય છે ચૂંટણી પંચના હાથમાં તો આ ચૂંટણી પંચ છે એવી વ્યવસ્થા કરે છે કે કોઈ વ્યક્તિ છે એ કોઈના દબાણમાં કે ધમકીને આધારે મત આપે નહીં પોતાની ઈચ્છા મુજબ મત આપે ને પોતાની ગમતી સરકારને જીતાડે ચૂંટણીના સમયે વધુ ને વધુ વ્યક્તિ મતદાન કરી શકે તે માટે ખાસ પ્રયત્નો કરવામાં આવે છે તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધારે છે તો તમારે મત આપવો જોઈએ પરંતુ ચૂંટણી પંચે એવી જોગવાઈઓ કરેલી છે કે વધુ ને વધુ વ્યક્તિ મત આપી
અને પોતાની ગમતી સરકારને જીતાડી શકે તે માટે ખાસ વ્યવસ્થા અને તેના માટેના પ્રયત્નો એ લોકો સતત કરે છે। ભારત દેશમાં નોંધાયેલા સૌ મતદારો મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે। મહિલાઓ માટે વિશેષ મતદાન મથકો છે। ભારતની અંદર એવા વિશેષ મતદાન મથકો પણ બનાવેલા છે। મથકો એટલે સ્થળો કે જેમાં શું છે, માત્ર મહિલાઓ પણ મતદાન કરવા માટે મત આપવા માટે જઈ શકે। તેમજ દિવ્યાંગ, દિવ્યાંગ એટલે અપંગ, તો એવા વ્યક્તિઓ માટે પણ શું કરેલી છે, અલગ વ્યવસ્થા કરવામાં આવે છે। એટલે કે કોઈ પણ જાતના મતભેદ વગર સ્ત્રી કે પુરુષ, પુરુષો માટે અલગ વ્યવસ્થા, સ્ત્રીઓ માટેના અલગ મતદાન મથકો, તેમજ દિવ્યાંગ વ્યક્તિઓ એટલે કે અપંગ વ્યક્તિઓ માટેની પણ અલગ વ્યવસ્થા કરવામાં આવે છે, જેનાથી લોકશાહીમાં સમાનતા જળવાઈ રહે અને જે આ મતદાન અધિકારમાં જે સમાનતા આપેલી છે તે સમાનતાનું બરાબર પાલન થાય।